અમદાવાદના મલ્ટી લેવલ પાર્કિંગની હાલત કફોડી બની છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલ છે મલ્ટી લેવલ પાર્કિંગ. પાર્કિંગના ટેરેસ પર લગાવેલી ચાઇના મોઝેક ઉખડી ગઈ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પીવીસી સીલિંગ પણ તૂટી પડ્યું છે. ગત ફેબ્રુઆરી માસમાં જ એએમસીએ કબજો લીધો હતો. હજી સુધી કોઈ વાહન પાર્ક નથી થયું આ પાર્કિંગમાં. એ પહેલાં જ મલ્ટી લેવલ પાર્કિંગની દુર્દશા જોવા મળી. આ બાબતે એએમસીના એસ્ટેટ કમિટીના ચેરમેન અજાણ છે અને આવું કંઈ હશે તો કામગીરી કરીશું તેવું નિવેદન આપ્યું. પાંચ વર્કિંગ કન્ડિશનમાં છે અને એક છે એ ટૂંક જ સમયમાં ચાલુ થઈ જશે. ચેરમેન શ્રી પ્રસન્નનગરનો જવાબ જે કહ્યો છે કે વર્કિંગ આજે કામ હજુ નથી શરૂ થયું પાર્કિંગ માટે. 8 મહિના વીતી ગયા તેમ છતાં પણ તે પાર્કિંગ માટે ઉપયોગ ન લેવે છે, કારણ કે જે બીજા પણ છે તેમાં પણ માત્ર એકલ દુકલ ગાડીઓ જ આવી રહી છે, તો એનો કોઈ ઉપયોગ નથી થઈ રહ્યો, ટૂંકમાં સફેદ હાથી સાબિત થયા છે બધા. એક પ્રહલાદનગરની વાત કરીએ, આજે જ કોન્ટ્રાક્ટરે એની સિક્યોરિટી ડિપોઝિટ ભરી દીધી છે અને ટૂંક જ સમયમાં એ કામગીરી ચાલુ કરી દેશે. સીલિંગ તૂટી ગઈ છે પ્રહલાદનગરની, જે બન્યું બની ગયું માત્ર વર્કિંગ પણ નથી થયું, એની પહેલાં જ આ પ્રકારની ભૂલ આવે તો પેનલ્ટી કોની ઉપર લેવામાં આવશે? એટલે જે એન્જિનિયરિંગ વિભાગ બનાવીને એનું ચલાવવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આપતું હોય છે, એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટમાં આ આવતું નથી એટલે એન્જિનિયરિંગ વિભાગને આપણે પૂછી લઈશું કે શું થયું છે. પ્રહલાદનગર ગાર્ડનની સામે કરોડોના ખર્ચે બનાવેલા મલ્ટી લેવલ પાર્કિંગની દુર્દશા થવાની શરૂઆત છે તે થઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા જ્યારથી પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે, લોકો અહીં પાર્ક કરવા માટે થઈ અને આવતા નથી, પરંતુ તેની દુર્દશાના દ્રશ્યો જે છે તે કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ટેરેસ ઉપર જ્યાં ચાઇના મોઝેક લગાડવામાં આવી છે અને તે ગણતરીના મહિનાઓમાં જ ઉખડી રહી છે. એક જગ્યાએ નહીં પરંતુ સંપૂર્ણ ટેરેસમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અહીં અલગ અલગ જગ્યા ઉપર આ જ પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને હવે ફરી એક વખત તેના રિપેરિંગની કામગીરી જે છે તે કોન્ટ્રાક્ટર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાવવામાં આવી રહી છે. આ તો વાત થઈ ટેરેસની, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે પીવીસી સીલિંગ તૈયાર કરવામાં આવી છે ને તે પણ તૂટી પડી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે સત્તાધીશો જે છે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જાણે કે હાથ ખંકેરી દીધા હોય તે પ્રકારે તેમણે કહ્યું હતું કે આ મામલે તપાસ કરવામાં આવશે. એટલે કે તે લોકો આ જ વાતથી અજાણ છે કે હાલ કઈ પ્રકારની સ્થિતિમાં મલ્ટી લેવલ પાર્કિંગ છે. અનેક વખત ભૂતકાળમાં સવાલો ઉઠ્યા છે કે જ્યારે કોઈ કન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવતી હોય છે ને ત્યારે યોગ્ય સુપરવિઝન નહીં કરવામાં આવતા ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.